नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 7 ની અંદર સામાન્ય વિજ્ઞાનની અંદર આપત્તિ વ્યવસ્થાપન પાઠની અંદર આપત્તિઓ કઈ કેટલા પ્રકારની છે અને એમાં કેવી કેવી આપત્તિ આવે છે એ વિશે ચર્ચા કરીને આજે થોડું અહીંયા વિશે ફરીથી જોઈએ કે આપત્તિઓ કઈ પ્રકારની છે. કુદરતી આપત્તિ જે બીજી છે માનવસર્જિત આપત્તિ છે. સાથે આપણે વાત કરીએ કુદરતી આપત્તિના અંદર આપણે અગાઉની અંદર જોઈ તો ભૂકંપ વાવાઝોડું તેમજ સુનામી જેવી કુદરતી આફતોના કારણે કેવું કેવું સમાજ દેશ દુનિયાની અંદર નુકસાન થાય છે અને એ આફતો સામે કેવી રીતે લડવું, એનો સામનો કેવી રીતે કરવો, એનું નિવારણ કેવી રીતે કરવું, એ આફતો સામે કેવી રીતે ટકી જવું, જાન માલનું નુકસાન થતું કેવી રીતે અટકાવવું, એ બધી આપણે ચર્ચા કરીએ અને એના કારણે એ આફતના કારણે કેવું નુકસાન થાય છે, કેવી રીતે આફતો ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે બીજી કુદરતી આપત્તિ છે જે આપણે અહીંયા જોવાની છે, પૂર, દુષ્કાળ અને એ આપત્તિના કારણે કેવી અસરો થાય છે એ વિશે આપણે અહીંયા હું તમને મૌખિક માહિતી અને પછી પુસ્તકની અંદર સમજાવું છું. તો આપણે જોઈએ તો પૂર, તો પૂર વિશે તમે સારી રીતે વાકેફ છો કે પૂર એટલે શું. તો સામાન્ય તમે એમ કહેશો કે નદી કે સમુદ્ર તળિયાની અંદર પાણીના જથ્થાના અંદર જ્યારે વધારો થાય અને એ પાણી વેગ પ્રવાહ સાથે પૃથ્વી પર જમીનના ભાગ ઉપર ફેલાઈ જાય અને એના કારણે ઘર માલ સામાન ખેતરો વૃક્ષો વનસ્પતિઓને નુકસાન થાય છે, જેની અંદર ઘણા માણસના ઘર પણ તળાઈ જતા હોય છે, મોટી મોટી બિલ્ડિંગો ઇમારતો પણ ઘણી વાર પડી જતી હોય છે, ઘણી વાર પૂરના કારણે ખેતરોમાં ઉભેલા પાકોને પણ નુકસાન થતું હોય છે, તેમજ પૃથ્વી પર વસતા માનવ સર્જિત પશુ પંખીઓ તમામ લોકો આ પૂરના વેગ સાથે તળાઈ જતા હોય છે અને એના કારણે પણ આ વધારે પડતા પાણીના જથ્થાના કારણે પણ માનવ સમુદાયને નુકસાન થતું હોય છે અને આ નુકસાન પાણીના પ્રેમ વેગના સાથે ઘણી વાર લોકો ઘર વિખેર થઈ જતા હોય છે, માનવ લોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થઈ જતી હોય છે. પૂર એ કુદરતી વાતાવરણ છે જેના કારણે નદીઓની અંદર અતિવૃષ્ટિ વરસાદના કારણે ક્યારેક નાની મોટી નદીઓ પોતી ભી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હોય છે અને આ પૂરના કારણે પણ પૃથ્વી પરના માનવ સમુદાયની ઘણીવાર ભારે નુકસાન થવું પડતું હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ તો ભારતની અંદર ગુજરાતની અંદર ઘણી બધી ભાર ગુજરાતની અંદર ઘણી બધી મોટી નદીઓ છે જેના અંદર મોટાભાગે નદીઓની અંદર પૂર આવે છે, બરાબર. બિહારની અંદર બિહારની કોશી નદી છે જેના અંદર વર્ષમાં એક વખત વધારે પડતા વરસાદના કારણે પણ પૂર આવે છે, તેમજ આપણે જોઈએ તો સુરતની અંદર કચ્છ નદીની અંદર આ બધા નદીઓની અંદર પૂર આવે છે જેના કારણે ભારે માલ સામાન લોકોને નુકસાન થયું અને આ નુકસાનના કારણે લોકોનું આર્થિક પરિસ્થિતિ પણ આર્થિક પરિસ્થિતિને પણ નુકસાન પહોંચે છે, તેમજ આ પૂર પાણીના વેગના અંદર ઘણા માનવ સમુદાયની આર્થિક પરિસ્થિતિ ઘણા રીતે અને નુકસાન સમાજ દેશને પણ ભોગવવું પડતું છે. સાથે સાથે વાત કરીએ તો દુષ્કાળ, દુષ્કાળ કહેશો તો દુષ્કાળ તમે સામાન્ય રીતે લાંબા સમય સુધી વરસાદ ના પડે કુદરતી વાતાવરણના અંદર જ્યારે અસંતુલન પેદા થાય અને વરસાદ જેવી પરિસ્થિતિ પૃથ્વી ઉપર ન પડે અને વરસાદના કારણે સમાજ દેશની અંદર દુનિયાની અંદર અનાજ પકવી શકાતું નથી, અનાજ ઉત્પન્ન થઈ શકતું નથી, એટલે મોંઘવારી વધી જાય, એટલે મોંઘવારી વધી જાય એટલે એના કારણે શું થાય, ગરીબ વસ્તી પોતે શું કરે છે, આર્થિક રીતે પોતે પોતાના પેટ ભરવા માટે ખાવા માટે પણ આર્થિક પરિસ્થિતિને પહોંચી નથી વળતી, એટલે આ આર્થિક પરિસ્થિતિ પહોંચી ન હોય એના કારણે જમીનની અંદર જે અનાજ નથી એમને મળ્યું એ અનાજના કારણે પોતે ખાવા માટે પૃથ્વી ઉપર પોતે ખોખા મારે છે અને આ ખાવાની પરિસ્થિતિના કારણે પોતે જ્યારે ચોરી પછી પ્રાણીઓને મારીને ખાવા આવી પરિસ્થિતિ વધી જાય દુષ્કાળ જેવી પરિસ્થિતિ એને કહેવામાં આવે છે.
ए पर क्या है तो उसका जीव पर स्थिति क्या है कि चाहे उत्तर की बात करना है तो बस उन्होंने पैदा किया जी वर्षा जीव पर स्थिति में निर्माण की नदी એટલે જે ખેતી આધારિત જે લોકો જીવન જીવે છે જે વરસાદ આધારિત જીવન જીવે છે એમના ત્યાં એવા વિસ્તારની અંદર અનાજ ભરપૂર પ્રમાણમાં ઉગી શકતું નથી જેના કારણે એ ગામ શહેર દેશની આર્થિક પરિસ્થિતિ નબળી બની જાય છે અને લોકો પોતે દુષ્કાળની પરિસ્થિતિની અંદર સંકળાઈ જાય છે અને આવી દુષ્કાળની પરિસ્થિતિ ભારત દેશની અંદર પરિવાર બની છે આપણા ગુજરાતની અંદર જોઈએ તો ઇડર વિસ્તારની અંદર આદિવાસીઓના વિસ્તારની અંદર આવો દુષ્કાળ એ પરિસ્થિતિ સર્જાઈ ગઈ જેના કારણે આદિવાસી પ્રજાની અંદર ભૂખમરો પેદા થયો એ ત્યારે લોકોએ પાણી ઢોર મારીને ખાતા હતા લોકોના ઘરે ચોરી લૂંટફાટ કરતા હતા આવી દુકાળ જેવી પરિસ્થિતિને આપણે જેને દુષ્કાળ તરીકે ઓળખે છે લોકો ખાવા માટે પણ પોતે ચોરી લૂંટફાટ કરે છે અને આવી દુષ્કાળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે એના માટે વ્યવસ્થા પણ હોય છે એ શું કરવું જોઈએ એ તમામ મુદ્દાઓની વાત આપણે આ પ્રતિઓની અસરો થાય છે અને એ અસરોના જે વ્યવસ્થાપન શું છે એના અંદર જોઈશું તો આપત્તિની અસર શું થાય છે તો ઘણી વાર જોઈએ કુદરતી આપત્તિના કારણે આપણે પૃથ્વી ઉપરના માનવ સમુદાયની અંદર જોઈએ છીએ તો પહેલાં ઘર પરિવાર નુકસાન થતું છે ઘણા બધા કરાઈ જતા છે નદીઓ સરોવર બની આપત્તિઓની અંદર જોઈએ છીએ તો અહીં વાત લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની જતી હોય છે દુકાળ જેવી પરિસ્થિતિની અંદર ઘણા લોકો મૃત્યુ પામે છે પૂર જેવી પરિસ્થિતિ અંદર ઘણા લોકો તણાઈ જાય છે પાણીની અંદર તો ઘણા ઘણાના મકાન પણ પડી જાય છે આર્થિક રીતે લોકો નબળા બની જાય છે ઘણા લોકોનું જાન માલનું નુકસાન થાય છે ભૂકંપ જેવો વિસ્તાર ભૂકંપ જેવા વિસ્તારની અંદર બિલ્ડિંગો ઇમારતો મકાનો ધરાશી થવાથી લોકોનું જાનનું નુકસાન થાય છે તો કેટલાક લોકો અને પોતે એ જાન માલના નુકસાન એની એમના અસ્થિ દેહ પણ મળતા નથી પૂર જેવી પરિસ્થિતિની અંદર તણાઈ જાય છે તેમજ લોકોને લાંબા સમય સુધી પણ આની અસર રહે છે આર્થિક પરિસ્થિતિ પણ નબળી બની જાય આવી અનેક આર્થિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ અને એ બધા તમામ મુદ્દાઓની ચર્ચા તમામ મુદ્દાઓની ચર્ચા આપણે પુસ્તકોની અંદર વિગતે વાત જોઈશું તો આવો પુસ્તક તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂર વિશે સમજૂતી મેળવીશું કે પૂર શું છે બરાબર તો એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિના પરિણામે વિશાળ ભૂમિ વિસ્તાર જળમગ્ન થવું તેને પૂર કહે છે શું કહે છે એક ધારા વરસાદ સતત એક ધારો વરસાદ અને પવન વાવાઝોડા સાથે અતિવૃષ્ટિ થાય અને એના લીધે આખો ભૂમિ ભાગ જળથી ભરાઈ જાય અતિશય વરસાદ પાણીના કારણે જળ વેગ થઈ જાય અને પાણી ધરાશય સાથે જમીનોના ભાગ ઉપર ધસી આવે તેને પૂર કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ સામાન્ય રીતે આપણા ઘટના નદી કારણ કે આપણને ખબર છે કે જ્યારે વરસાદ આવે વધારે પડતું ત્યારે નદીઓના અંદર પાણી ભરાય છે અને નદીઓ પાણી સાથે વેગ સાથે વહી અને જ્યારે વધારે પડતું પાણી હોય એટલે એ નદીના પ્રવાહમાંથી બહાર જમીનના ભૂમિભાગ પર આવી જાય છે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો જવાબદાર છે અહીંયા શું કહે છે માનવસર્જિત કારણો કારણ કે આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં ઘણી બધી નદીઓ હતી અને આ નદીઓના જે પ્રવાહ હતો વિસ્તાર હતો એ નદીઓનો પ્રવાહ બંધ થઈ જતા આજના માનવીએ ત્યાં શું કર્યું છે કે પોતે બાંધકામ બાંધી દીધા છે અમુક પુલોનું નિર્માણ કર્યું છે અમુક ઇમારતોનું નિર્માણ કરે છે અમુક જમીન મેળવી છે અને એના કારણે શું થાય છે કે પ્રાણી નદીઓનો સમય જતાં વરસાદ આવે અને ફરીથી એ નદીઓનો પ્રવાહ ભરાય અને આગળ વધે છે એટલે એમને વહેવા માટેનો માર્ગ ન મળતા એ બધું પાણી જમીન ઉપરના ભાગોમાં ધસી આવે છે જેના માટે માનવી જવાબદાર છે એના કારણે જમીન પર બધું પાણી ધસી આવે છે પ્રવાહમાંથી એના કારણે પૂરની જવાબદારી સર્જાય છે અને મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે મોટા મોટા શહેરોની વાત કરીએ છીએ કે નદીઓની અંદર જ્યારે પૂર ભરાય પૂરના અંદર પાણી વધારે પડતું હોય છે ત્યારે એ બધું પાણી નદીના પ્રવાહમાંથી બહાર કિનારા ઉપરથી જમીન વિસ્તાર ખુલ્લા શહેરોના વિસ્તારોમાં આવી જાય છે અને એના કારણે શહેરોની અંદર જે ઘર મકાન દુકાનો છે આ બધું પાણીથી ઘણીવાર ભરાઈ જતું હોય છે અને ક્યારેક કાચા મકાનો પણ પડી જતા હોય છે અને માણસો પણ ઘણા બધા ઘણીવાર એવી ઘટનાઓ હતી કે માણસો પણ તણાય છે એની માલ મિલકત પણ તણાઈ જતી હોય છે અને આ પૂર માટે જવાબદાર છે માનવસર્જિત બનાવેલી પૂરના
પૂર માટે જવાબ દે છે માનવ સર્જિત કારણો જવાબ દે છે, કારણ કે માનવીએ નદીઓના પ્રવાહને શું કર્યું છે, રોકી દીધો છે. એ પોતે પોતાના સ્વાર્થ માટે જમીન મેળવી લીધી છે, કંઈક ઇમારત ઊભી કરેલી છે, ગમે તે કંઈક કંઈક કારણ માટે માનવ જવાબદાર હોય છે. તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો, એક શહેરનું ચિત્ર છે. ચિત્રની અંદર તમે જુઓ છો તો નદીના પ્રવાહનું પાણી જમીન પર બહાર શહેરમાં ધસી આવ્યું છે. એ ક્યારે બની ઘટના, કે જ્યારે પાણીનો પ્રવાહ વહેવા માટે અડચણરૂપ બનેલી માનવ સર્જિત કારણ જવાબદાર હોય ત્યારે. તમે આ પૂરનું ચિત્ર પણ જોઈ શકો છો. નીચે અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે, તમે ગુજરાતના નકશાની અંદર જોઈશું ગુજરાતના જે સંભવિત પૂર માટેના વિસ્તારો છે, જે કેસરી કલરની લાઈનો દર્શાવવામાં આવેલી છે, જે સંભવિત વિસ્તારો છે કે જ્યાં પૂરની ઘટના અતિવૃષ્ટિ વરસાદના કારણે ક્યારેક ઘણીવાર બનતી હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બનાસકાંઠા જિલ્લો છે, ગાંધીનગર છે, મહેસાણા છે, અમદાવાદ છે, સાબરમતી નદીમાં છે, ભરૂચ જિલ્લો છે, નર્મદા છે, બરાબર છે, અહીંયા સુરતની અને તાપી નદી છે. તો આવી નદીઓની અંદર ઘણી વાર અતિવૃષ્ટિ વરસાદના કારણે ક્યારેક ભયંકર પૂર આવે છે, અને પૂરના કારણે તમે જોઈ શકો છો તો ઘણી માલ મિલકતને વ્યક્તિઓને લોકોને નુકસાન થતું હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે પૂર આવવાથી ઘણાના કાચા મકાનો પડી જતા હોય છે, ઘણા માણસો તણાઈ જતા હોય, ઢોર પશુ પંખીઓને પણ નુકસાન પહોંચે છે. જે છે પૂર આવવાથી ઘણીક વાર રોગચાળો પણ ફાટી નીકળે છે. તો આવી ઘણી બધી ઘટનાઓ સામાજિક જીવનમાં જીવતા લોકોના અંદર આવી કુદરતી આફતો નાની મોટી અનેક આવતી હોય છે, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પૂર સમયે સાચેતી રાખવા માટેની અગત્યની સૂચનાઓ છે, જે આપણે પણ જીવનની અંદર ઉતારવી જોઈએ, રાખવી જોઈએ. કારણ કે કોઈપણ ભોગે ગમે ત્યારે માનવીને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તો સ્થાનિક કક્ષાએ આપણે શું કે પૂર પહેલાં, પૂર દરમિયાન અને પૂર પછી કેટલાક બાદ શું કરવું જોઈએ, એ તમામ માહિતી અહીંયા આપણને આપેલી છે કુઠાની, એ આપણે એક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જોઈએ તો સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો. શું કહે છે, તમે જે પણ સ્થાન જગ્યા પર રહો છો, જે પણ વિસ્તાર જિલ્લાની અંદર રહો છો, તે જગ્યાએ તમારે પૂરનું કયો વિસ્તાર છે, અહીંયા પૂર આવે છે, નદી એમાં કઈ નદી આવે છે, ક્યારે પૂર આવે છે, કેવા સમયગાળા દરમિયાન આવે છે, એ તમામ વિસ્તારોથી આપણે વાકેફ રહેવું જોઈએ, તાકી આવનારા સમયની અંદર કોઈ અતિવૃષ્ટિ વરસાદનું કારણ બને તો આપણે પહેલેથી આપણું રક્ષણ કરી શકીએ. બીજું શું કહેવા માગે છે, ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. શું કહે છે, આપણે જે પણ વિસ્તાર નદીઓ સરોવરો કે વિસ્તારોમાં રહેતા હોય, જો વરસાદ કે અતિવૃષ્ટિના કારણોને પૂર આવતું હોય એવી જગ્યાએ રહેતા હોય, તો આપણે પહેલેથી જ ખબર છે કે આવા આ વરસાદની મોસમ છે કે અતિવૃષ્ટિનો થવાની છે, એવા સમય દરમિયાન આપણને પહેલેથી ઊંચા વિસ્તારોની માહિતી રાખી દેવી જોઈએ, તાકી પૂર આવે તો પૂર દરમિયાન આપણે એવી જ શુભ જે જગ્યા છે ત્યાં સ્થળાંતર કરી દેવું જોઈએ, જેથી આપણી જાન માલ મિલકતનું રક્ષણ થઈ શકે. પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો. પછી પૂર જે હવામાન વિભાગ છે તેમજ પૂર તંત્ર દ્વારા જે પણ આપણને માહિતી આપવામાં આવે, એ માહિતી મુજબ આપણે પૂરના સામે રક્ષણ મેળવવા માટે એ ચેતીના નિયમો મુજબ વર્તન કરવું જોઈએ. હવે શું કહે, પૂર દરમિયાન શું કરવું જોઈએ, તો ઘરના ગેસ અને વીજળીના જોડાણ બંધ કરી દો. પહેલું શું કહેવા માગે છે, કે ઘરની અંદર તમારા જે ગેસ કનેક્શન હોય, લાઇટ બોર્ડ, વીજળીના વિદ્યુત મથકો છે, એને તમામને મેન સ્વિચ બંધ કરી અને બનાવો, તાકી પૂર જેવી ઘટનાઓની અંદર શું શોર્ટ સર્કિટ જેવા અકસ્માતોથી બચી શકાય છે. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ તેની બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવાનો પ્રયત્ન કરો. શું કહેવા માગે, કે તમારું જે વાહન છે એ પૂરની અંદર ફસાય એ પહેલાં તમારે શું કરવું જોઈએ, બહાર નીકળી જવું જોઈએ. શું કરવું જોઈએ, બહાર નીકળવું, કારણ કે આપણને ખબર છે કે વાહન છે, ગાડી છે, આજે ભયાનક પૂર આવે, વરસાદ આવે, તો એ વાહન પણ તણાઈ જતું હોય છે, બરાબર. એટલે એના અંદરથી આપણે બહાર નીકળી જવું જોઈએ અને 7 વ્યક્તિ થોડા લોકો ભેગા થઈ અને એને આપણે એકબીજાને પકડીને મજબૂતાઈથી ઊભું રહેવું, તાકી કોઈ માણસ તણાઈ જ નહીં. કારણ કે જેટલો તમે એકબીજાથી એકતાથી મજબૂતી પકડીને રહેશો તો માણસ તણાઈ જઈશે નહીં અને માણસ એકબીજાના સહારેથી પૂરની ભયંકર પરિસ્થિતિમાંથી બહાર ઉગરી શકશે. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરશે. શું કહેવા માગે, પ્રાણીઓને બાંધેલા હોય
तो खिल्लाओ के जे झाड़ना थड साथ बांधेला हो एमने छूटा मूके कारण छूटा मूकेला प्राणी गमे तेम करीने पोतानुं रक्षण करी दे छे। परंतु जो बांधेला छे तो भयानक पूर आवे नदीना अंतर पाणी तो ये पाणीना प्रवाहना वेगमां फसाई जाय छे। घणीवार आपणे जोईए छीए के ઘણા પ્રાણીઓ પણ પૂરની અંદર તણાઈ ગયેલા આપણે ઘણીવાર સમાચાર પણ સાંભળે છે, ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થતા હોય છે। તો પ્રાણીઓને જેટલો પણ એમને તમે પૂર જેવી ઘટના લાગે કે આ વિસ્તારની અંદર નદીના અંદર પૂર આવવાનું છે અથવા વધારે પડતો વરસાદ પડે તો એમને પ્રાણીઓને છૂટા મૂકે તો એમનું રક્ષણ થઈ શકે છે। હવે શું કે પૂર બાદ શું કરવું જોઈએ, તો આપણે અહીંયા જોઈએ છીએ કે પૂર પછી જો પૂરના પાણીથી બનેલા ખોરાક ના ખાઈશું, શું કહે છે પૂરના પાણીમાંથી બનેલો ખોરાક ન ખાવો જોઈએ। કારણ કે પૂરનું પાણી કેવું હોય છે, દૂષિત હોય છે, અંદર માટીના અમુક રજકણો છે બરાબર છે, અંદર અમુક ઘણા બધા જીવજંતુઓ પણ ભળી ગયેલા હોય છે જેના કારણે પાણી દૂષિત બની જતું હોય છે। તો આવા દૂષિત પાણીથી ક્યારેક બીમારીનો ભોગ બનવું પડે છે, એટલે શું કરવું જોઈએ પૂરના પાણીથી ક્યારેક પણ ખોરાક બનાવવો જોઈએ નહીં અને ખાવો ન જોઈએ। પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો, રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જઈશું। પાણીને શું કરવું જોઈએ, જંતુરહિત બનાવવું જોઈએ। પાણીને જંતુરહિત આપણે એક ઘરકુ ઉપચાર છે જેને આપણે કહીએ કે પાણી કોઈ મોટા તપેલાની અંદર એને ગરમ કરી દઈએ, તો ગરમ કરવાથી શું થાય કે પાણીમાં રહેલા જે જંતુઓ છે, દૂષિત જીવાણુ છે, એ બધા મરી જાય છે અને એના કારણે પછી આપણે પાણીને ગાળીને પીવા માટે ઉપયોગ કરી શકીએ છીએ, તેમજ બીજા ખોરાક બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। સાત, વિંછીના ઉપદ્રવ સામે સજાગ રહો। હવે શું ઘણા બધી ઘટના એવી બનતી છે કે જમીન નદીઓ પર પૂર આવે છે, પૂરના કારણે પાણીના પ્રવાહના વેગ જમીન પર બધે ફેલાઈ જાય છે, એટલે જે ઝેરી જીવજંતુઓ નાના જીવો હોય છે એમના ઘર હોય છે, દર હોય છે, આ દરોની અંદર પણ પાણી ભરાઈ જતા છે અને એ દરોના અંદરથી આ રહેતા જીવજંતુઓ છે એ શું થાય છે તણાઈને ઘણીવાર આપણે બહાર આવી જતા છે। બહાર તણા ઘણી જોઈએ છે તો પ્રાણીના પ્રવાહ સાથે કોઈ જોઈએ છે તો મકાનોની અંદર પણ આવી જતા હોય છે, ઘણીવાર એવી બધી ઘટનાઓ બને છે। તો આવા ઉપદ્રવોથી પણ આપણે શું રહેવું જોઈએ, સજાગ રહેવું, કારણ કે ઘણીવાર પણ એમનો ભોગ આપણે બનીએ છીએ તો ક્યારેક આપણને કરોડાથી આપણું મૃત્યુ પણ થાય છે। એટલે આવા સાપ વિંછી જેવા પ્રાણી જે ઉપદ્રવો છે, જીવજંતુઓ છે, એવું શું છે કે જે નદીઓના પ્રાણીના પ્રવાહમાં ઘણીવાર તણાઈ પણ આવતા હોય છે, કારણ કે એમના ઘર હોય છે, એમના દર હોય છે, એમને પાણી ભરાઈ જાય એટલે પોતે શું છે બહાર આવી જાય છે અને બહાર આવે છે એટલે પાણીના વેગ સાથે તણાઈ જતા ઘણીવાર ક્યાંક જોઈએ છીએ આપણે આવી બધી ઘટનાઓ બનતી હોય છે। તો પૂર વિશે આપણે માહિતી મેળવી કે પૂર પહેલાં શું કરવું જોઈએ, પૂર દરમિયાન શું કરવું જોઈએ, પૂર બાદ શું કરવું જોઈએ, હવે આપણે જોઈએ છીએ તો દુષ્કાળ એટલે શું, દુષ્કાળ વિશેની માહિતી મેળવીએ આપણે। તો દુષ્કાળ જોઈએ છીએ કે દુષ્કાળ એક વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ, શું છે કુદરતી આપત્તિ છે દુષ્કાળ, જેને આપણે સામાન્ય ભાષામાં દુકાળ કહીએ છીએ, એક વિનાશકારી, શું કહે છે વિનાશ કરે છે અને લાંબા સમય સુધીની અસર રહે છે। હવે કેવી રીતે અસર રહે છે એની વિશે આપણે માહિતી મેળવીએ છીએ, તો આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે, એના સાથે જોડાયેલી છે પાણી અને ખોરાક સાથે। આજે દુષ્કાળની પરિસ્થિતિ છે એ દરેક મનુષ્યની વાત નથી, અહીંયા તમામ જીવસૃષ્ટિની વાત છે કે દરેક પશુ પંખીથી પાણી મનુષ્ય સુધીના તમામ જીવનની અંદર પાણી અને ખોરાકની જરૂર પડે છે અને આ દુષ્કાળ જે દુષ્કાળ કહેવામાં આવે છે એ ઘટના પાણી અને ખોરાક, કારણ કે માણસ જ્યારે પાણી અને ખોરાક ન મળે ત્યારે શું કરે છે કે પોતે ખાવા માટે ઘણીવાર આપણે જોઈએ છીએ, ઘણીવાર સમાજની અંદર સંસારની દુનિયાની અંદર જોઈએ છીએ તો ચોરી લૂંટફાટ આ ખાવા માટેની જ બધી ઘટનાઓ છે બરાબર છે। ક્યારેક અતિવૃષ્ટિ જેવા વરસાદ ન પડવાથી પણ જમીનોની અંદર અનાજ પૂરતા પ્રમાણમાં પાકાતું નથી, મોંઘવારી વધે છે, એના કારણે પણ ઘણીવાર આપણે જોઈએ છીએ દુકાળ જેવી પરિસ્થિતિ પેદા થાય છે। તો શું કહે છે, મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે, મોસમી આબોહવા જો તો સમયાંતરે ઘણીવાર દુકાળ પડવાની લાક્ષણિકતા જોડાયેલી છે। જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ન વરસે ત્યારે આ સમસ્યા ઉદભવે, જે વર્ષ દરમિયાન વરસાદ ઓછો કે બિલકુલ પણ ન વરસે ત્યારે અમુક સ્થાન અને વિસ્તારોની અંદર આ દુષ્કાળ જેવી પરિસ્થિતિ સ્વરૂપ છે એ ઉદભવતી હોય છે। અછતની સ્થિતિમાં ખેતી જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે, શું થાય છે જ્યારે વરસાદ જેવી પરિસ્થિતિ ન સર્જાય, વરસાદ આવે નહીં ત્યારે સમા
આપણે જોઈએ છીએ કે સમાજના લોકો ખેતી કરી શકતા નથી, પૂરતા પ્રમાણમાં અનાજ મેળવી શકતા નથી, અને અનાજ ઉત્પન્ન ન થાય, ઓછું અનાજ ઉત્પન્ન થાય છે, એના લીધે એની મોંઘવારી વધે છે. અને ઘણા વિસ્તારોની અંદર લોકોને પોતાએ મહેનત પ્રમાણે અનાજ મળતું નથી, ખાવાની ઘણીવાર જોઈએ છે તો લોકોને જીવનની અંદર તકલીફો ઊભી થઈ જતી હોય છે. અને આ તકલીફોનો સામનો કરવા માટે ઘણીવાર જોઈએ છીએ આપણે જીવ સૃષ્ટિના લોકો જે છે, મનુષ્યો છે, કે પોતે ઘણીવાર પશુ પંખીઓને મારીને ખાય છે, ક્યારેક પશુ પંખીઓનું માંસ પણ ખાતા હોય છે, બરાબર છે. અને પોતે ઘણી વાર જોઈએ છીએ તો પોતે ખાવા માટે ઘણીવાર ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. અને મનુષ્યો માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થાય છે, વરસાદ ના આવવાના કારણે શું થાય છે, મનુષ્ય માટે ખેતરમાં અનાજ નથી તૈયાર થતું, અને પ્રાણીઓ માટે ઘાસચારો તૈયાર ન થવાથી ઘણીવાર શું થાય છે, આ દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. પ્રાણીઓ પણ ઘાસચારો ન મળવાથી ક્યારેક પોતે મૃત્યુ પામતા હોય છે. આ અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનની જાનહાનિ અટકાવી શકાય છે. પહેલા જમાનાની અંદર શું હતું કે દેશ એટલો બધો વિકસિત નહોતો, ત્યારે ઘણીક વાર વરસાદ ના હોવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી, અને આ પરિસ્થિતિની આધારે ઘણીક વાર જાનમાલને નુકસાન થતું હતું. પરંતુ આધુનિક ટેકનોલોજી યુગના અંદર આજે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય કુદરતી આપત્તિઓ સામે પણ આજે મનુષ્ય એના સામે લડી શકે છે અને જાનહાનિ થતી અટકાવી શકે છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો ગુજરાતની અંદર ઈડર જિલ્લાની અંદર પણ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. જો આપણા લેખક પન્નાલાલ પટેલે પણ આપણને માનવીની ભવાઈના પિક્ચરની અંદર દુષ્કાળની પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. હવે આ દુષ્કાળની પરિસ્થિતિ શું હોય છે, દુષ્કાળ સમયે કેવા પગલાં લેવા જોઈએ, દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ, દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ, અને દુષ્કાળ બાદ શું કરવું જોઈએ, એ તમામ મુદ્દાઓ આપણે જોઈશું, ધ્યાનમાં રાખીશું, તાકે કોઈ સમય આવી ઘટનાનો સામનો કરવાનો થાય તો આપણે બીજા લોકોને પણ મદદ કરી શકીએ અને આપણે પણ તેના વિશે સારી રીતે જાણી શકીએ છીએ. તો શું કે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર. શું કહે છે, પાણી જે પ્રમાણે આપણને પ્રાપ્ત થતું હોય, ઓછું કે વધારે, એ પ્રમાણે પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે પાણીનો આપણે આડે ખમ બે રીતે ઉપયોગ કરીએ છીએ, પાણીનો બગાડ કરીએ છીએ, બરાબર છે. હવે ટપક સિંચાઈ, ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, તાકે શું થાય, ઓછા પાણીની અંદર વધારે અનાજ પકવી જાય. પરંતુ શું, પાણીનો જથ્થાબંધ ઉપયોગ કરવાથી ક્યાંક પાણીનો બગાડ થતો હોય છે અને શું થતું હોય છે, પાણી વેડફાય છે, જેને ઘણીવાર ભવિષ્યમાં પાણીની એ ખોટ વર્તાય છે અને ઘણીવાર આપણને પાણી માટે પણ તકલીફો ઊભી થતી હોય છે. અનાજમાં માપબંધી દાખલ કરવી જોઈએ, અનાજમાં માપબંધી હોવી જોઈએ કે આટલું અનાજ ઉગાડ્યું છે તો એના માટે આટલું જ પાણી જોઈશે, એ પ્રમાણે અનાજને પાણી આપવું જોઈએ. પરંતુ વધારે પડતું પહેલાં જોઈએ છીએ આપણે કે ચારા પદ્ધતિથી ખેતી થતી હતી, એના અંદર ડાયરેક્ટ પાણીના પ્રવાહ પસાર કરવામાં આવતો હતો અને ઘણું બધું પાણી વેડફાતું હતું. પરંતુ આજે તમે જોઈ શકો છો ફુવારા ટપક સિંચાઈ પદ્ધતિના કારણે ઓછું પાણી વપરાય છે અને ઓછા પાણીમાં વધુ ખેતી કરવાના પણ ઉદાહરણો આપણા ટેકનોલોજી પદ્ધતિની અંદર છે. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ. શું છે કે અનાજનો બગાડ થતો હોય, ક્યાંક આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભોજન સમારંભ રાખેલા હોય છે, તો ભોજન સમારંભમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકોના ખાધા પછી પણ ઘણું બધું અનાજનો બગાડ થયેલો છે, તો એના પર પણ પ્રતિબંધ રાખવો જોઈએ. જેટલું માણસને ખાવાનું હોય એ પ્રમાણે અનાજ એટલું જ ખોરાક વધવો જોઈએ અને એ પ્રમાણે જ માણસે ખોરાક ખાવો જોઈએ અને ખોરાક અનાજનો બગાડ થતો અટકાવવો જોઈએ. હવે શું કહે છે, દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ, દુકાળ પડે તો એ સમજશું, રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવી જોઈએ. શું કહે, રાહત દરે એટલે કે તમામ લોકોને અનાજ માપસરનું મળી રહે, લોકોને સાંજ સવાર ખાવાનું મળે એ રીતે અનાજની લોકોને ખોરાક માટેની વ્યવસ્થા કરવી જોઈએ. તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા જોઈએ, તાકીદ સિવાયના બાંધકામ એટલે જે પણ બધા બાંધકામો છે, કામ છે, એ બધું શું કરવું જોઈએ, બંધ રાખવા જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા. જે લોકો અનાજ અને ઘાસચારાનો સંગ્રહખોર કરે છે, બરાબર છે, એમના સામે શું પ્રતિબંધક પગલાં ભરવા જોઈએ. કારણ કે અનાજ દરેક માણસોને જોવું છે અને ઘાસચારો પણ દરેક ખેડૂત ખેતીને ખેતી કરતા તમામ માણસોને પશુ પંખીઓ માટે જે લોકો જે સંગ્રહખોરી કરે છે, આપણે ઘણીવાર જોઈએ છીએ મોટી મોટી કુટીઓની અંદર મોટા મોટા ગોડાઉનની અંદર માલ પોતે ભરેલો રાખે છે, જેના કારણે શું થાય છે, એ માલનો બગાડ પણ થતો હોય છે, પ્રાણીઓને પણ ઘણીવાર ઉપયોગ નથી નીવડતો અને ક્યારેક પ્રાણીઓ પણ એવો પડેલો માલ
બગાડેલું ઘાસ ખાતા નથી, એટલે એ જે સંગ્રહખોરી છે એના પર પણ પ્રતિબંધ હોવો જોઈએ. દુષ્કાળની વાત કરીએ તો શું કે દુષ્કાળ બાદ શું કરવું જોઈએ, તો વાવી આયોજનમાં જળસંચયના કામોને અગ્રતા આપવી. શું કે છે, ભાવિ આયોજન કરવાનું એમાં જળસંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. એમાં જળસંચય જેટલું પણ તમે જળસંચય સંચય એટલે સંગ્રહ કરો, જેટલું પણ પાણીનો સંગ્રહ થશે તળાવો દ્વારા નદીઓ ચોકડીઓની અંદર, એટલું પાણી જમીનની અંદર ઉતરશે અને એટલું જેટલું જમીનનું પાણી એટલું પાણી આપણે બોર દ્વારા બહાર કાઢી શકાશે, લોકો સુધી પહોંચાડી શકાશે. અનાજના બફર સ્ટોક માટે આયોજન, અનાજના બફર સ્ટોક, અનાજોને શું કરવું જોઈએ, અનાજનો જેમ બને એમ બફર સ્ટોકનું આયોજન કરવું જોઈએ, તાકી જેટલું પણ અનાજ સંગ્રહ થશે તે આવી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચાડી શકાશે. નદીઓના એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું, શું કે નદીઓને એકબીજા સાથે જોડી દેવી જોઈએ અને જે સમુદ્રની અંદર વહી જતું પાણી છે એને રોકવું જોઈએ. કારણ કે આપણે જોઈએ છીએ નદીઓની અંદર પાણી છે, બધું પાણી શું થાય વહીને સમુદ્રમાં, અને સમુદ્રનું પાણી પીવા લાયક હોતું નથી. એટલે નદીઓને શું કરવું કે જે નદીના અંદર બારે માસ પાણી આવતું હોય છે અથવા વરસાદ દરમિયાન પાણી આવે છે વધારે પડતું, તો એ પાણીને બીજી જે નદી ખાલી નદી પડેલી છે, કોરી નદી પડેલી છે એના સાથે એના પ્રવાહને જોડી દેવું, તાકી એ નદી ધીમોથી પાણી બીજી નદીમાં જાય તો પાણીનો સંગ્રહ થઈ શકે અને એ પાણી જમીનની અંદર ઉતરે, જમીનની ઉતરે તો આપણા આવનારા સમયની અંદર બોટ દ્વારા પાણી જમીનમાંથી બહાર ઘટી અને લોકો સુધી પહોંચાડી શકાય છે. તો આપણે જોઈએ કે દુષ્કાળ સમયે શું પગલાં લેવા જોઈએ, એ તમામ મુદ્દાઓ અહીંયા આપણે જીવનમાં ધ્યાનમાં રાખવા જોઈએ. હવે આપણે અહીંયા જોઈશું કે આપત્તિની અસરો શું થાય છે. ઘણી વાર કુદરતી આપત્તિઓ જે બને છે, ઘટનાઓની જીવનની અંદર શું અસરો થાય છે, એ તમામ મુદ્દાઓની અહીંયા આપણે જોઈએ છે. તો ઘણી વાર શું કહે છે, ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે જાનમાલનું, લોકોની માલ મિલકતના જીવનને ઘણી વાર નુકસાન પહોંચતું હોય, ઘણા માણસો મૃત્યુ પામે છે, મિલકતો તણાઈ જાય છે, ઘણી ઘર માલ મિલકત ઘણી ઘર કાચા મકાનો હોય છે, ઘણા પડી જતા છે, મોટા મકાનો પણ ઘણી વાર જમીનના પાણીના સાથે ધરાશય થઈ જાય છે. તો આવું બધું ઘણું બધું નુકસાન થાય છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડો, મકાનો ફરીથી બાંધવા તા વર્ષો નીકળે છે. ઘણી વાર પાણીના પ્રવાહના વેગ સાથે જોઈએ તો રસ્તાઓ તૂટી જાય છે, મકાનો પડી જાય છે, જાહેર સગવડો માટે બનાવેલા સુવિધાઓ પણ ઘણી વાર શું થઈ જાય, મકાનો તૂટી જવાથી ફરીથી બાંધતા વર્ષો લાગી જાય છે. આ પણ બધી ઘટનાઓ બને છે. જે પરિવારે પોતાના સ્વજનો આપત્તિ અકાળે ગુમાવ્યા હોય તેવા લોકો ભારે શોક અને હતાશ ઘેરી વળે છે. જે લોકોએ આવી પરિસ્થિતિ, કુદરતી પરિસ્થિતિનો કે માનવસર્જિત પરિસ્થિતિનો સામનો કર્યો હોય અને એ દરમિયાન એમના સ્વજન વડીલનું કોઈ મૃત્યુ થયું હોય તો એના માટે આપણે જોઈએ છીએ શોક અને હતાશાની લાગણી ઘણી વાર પેદા થતી હોય છે. વાત કરીએ તો આપણે કે જે પરિવારે કમાનાર વ્યક્તિ ગુમાવે હોય તેમની સ્થિતિ ભારે કફોડી થઈ જાય છે. જે વ્યક્તિના ઘરની અંદર મુખ્ય વ્યક્તિ કમાવનાર, જે ઘરની જવાબદારી પૂરી કરનાર હોય છે, એ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એમની પરિસ્થિતિ બહુ ગંભીર દયાજનક બની જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે તેમના પુનર્વસનની સમસ્યા ભારે કરે. ત્યારે કુદરતી કે માનવસર્જી આપત્તિઓના કારણે ઘણા લોકો વિકલાંગતા, અપંગતાનો ભોગ બને છે, બરાબર છે. અને આ ભોગ બનતા એમની પુનર્વસન, એમની સર્જન કરવા માટેની પણ ઘણી બધી સમસ્યાઓનો, વિકટોનો સામનો કરવો પડે છે. હવે આપણે જોઈએ છીએ તો કે શું કહેવા માગે છે, આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. માનવસર્જિત કુદરતી આપત્તિઓના કારણે માનવના જીવનમાં ઘણું બધું નુકસાન થાય છે. આપત્તિઓની અસર ઓછા વધતા અને તમામ લોકો ઉપર પડે છે, તમામ લોકો ઉપર પડે છે. કોઈ એવું હોતું નથી કે ગરીબ અમીર તમામ લોકો ઉપર પડે છે, પણ તેની સૌથી માઠી અસર ગરીબ માણસો અને અભાવગ્રસ્ત પર વધુ પડે છે. ગરીબ માણસ, જે ગરીબ માણસ પોતે ઝૂંપડપટ્ટીની અંદર કાચા મકાનની અંદર રહેતો હોય અથવા જે માણસો પાસે સુવિધાઓ નથી, અભાવ છે, એવા લોકો પર વધુ પડે છે. માનવ જીવનમાં તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી, લોક જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા માટે જેવા પગલાઓ ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય. માનવ જીવન પર જે આવી વિઘાતક જાનલેવા તેમજ જોઈએ છીએ ઘણી બધી એવી પરિસ્થિતિઓ પેદા થાય છે, એની સાવચેતી માટે લોકોમાં જાગૃતિ કેળવવી જોઈએ, લોકોને તમામ માહિતીથી જાગૃત રાખવા જોઈએ, તંત્રને પણ જાણ કરવી જોઈએ અને લોકોને આવા સમયે કેવા પગલાં ભરવા જોઈએ, એ સમયે કેવી રીતે સામનો કરવો જોઈએ, એ તમામ માહિતી લોકોને જાગૃત રાખવા જોઈએ. આપત્તિ કે અકસ્માતની કેટલીક ઘટનાઓ માનવસર્જિત પણ હોય
અહીંયા આપણે આગળ જોઈએ પ્રશ્ન, કેટલીક ઘટનાઓ માનવ સર્જિત પણ છે જેના માટે માનવી પણ જવાબદાર છે? જો આપણે એની સાવચેતી કે અગમચેતીથી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકે, પરંતુ જો માનવી સાવચેતીપૂર્વક અને અગમબુદ્ધિથી પોતે જાણી અને આવનાર સમયની અંદર બનનારી ઘટનાઓથી વાકેફ રહે તો આપણે આવનારી સમસ્યાઓનું નિવારણ કરી શકીએ છીએ. ઘણીવાર આપતી સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઘટના બનતી હોય, બરાબર છે, કોઈ કુદરતી કે આકસ્મિક ઘટના બની હોય છે, તો લોકો મદદરૂપ થવાના બદલે શું કરે છે, વાહનો કે ગાડીઓ વચમાં વિલંબ થાય, ટ્રાફિક જામ કરી અને મોબાઈલથી ફોન પરથી વિડીયો ઉતારી અને લોકો ટોળે વળે છે જોવા, પરંતુ કોઈ મદદ માટે દોડી જતું નથી, જેના લીધે ઘણીવાર અસરગ્રસ્ત જીવનનું જોખમ પણ સર્જાય. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ હોય કે માનવી હોય કે પશુ પંખી જેને પણ નુકસાન થયું છે એનું જીવન ક્યારેક જોખમમાં પણ બની જાય છે. આપણે એ શું કરવું જોઈએ, આવા સમયે વિડીયોને ઉતારવા જોઈએ. આપણે એ સમયે એ માણસના જીવનનું રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, એને તાત્કાલિક સારવાર સુધી પહોંચાડવું જોઈએ. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને પણ મદદ થઈ. એવા સમયે આપણે જોઈએ છીએ તો આવા સમયે જે હવામાન વિભાગનું તંત્ર હોય છે, આરોગ્ય વિભાગનું તંત્ર હોય છે, આ તમામ વિભાગોને આપણે એ સમયે એમના લોકોની જાન માલના નુકસાનને બચાવવા માટેની સતત મદદરૂપ થવું જોઈએ, સજાગ રહેવું જોઈએ. કારણ કે આપણા જીવનની અંદર આવી કુદરતી અને માનવસર્જિત ઘણી બધી ઘટનાઓ આવતી હોય છે અને ક્યારેક પણ આપણને એનો સામનો કરવો પડતો હોય છે. તો આ બધા જે આપણે આગળના ટૉપિકમાં જોયા એ પ્રમાણેના તમામ મુદ્દાઓ અને એ સમય શું કરવું જોઈએ એ તમામ બધી માહિતી હોવી જોઈએ, તાકી આપણા જીવનમાં કોઈ પણ કુદરતી ઘટના કે માણસની પરિસ્થિતિ ઊભી થાય તો આપણે એનો સામનો કરી શકીએ.